તાજેતરમાં સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની સરેઆમ હત્યા કરી દેવામાં આવતા લોકોમાં પોલીસ તંત્રની કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. પરંતુ સુરતમાં એક બાદ એક થઈ રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે અને ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે હવે પોલીસે પણ પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. અને સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી ધારુકા કોલેજ ખાતે હવે પોલીસ દ્વારા મહિલા આત્મરક્ષણ સેમિનાર પણ યોજાયો હતો અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને આત્મરક્ષણ હેતુ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અને આ સેમિનારમાં સુરતના પોલીસ કમિશનર સહિતના લોકો પણ જોડાયા હતા. સુરક્ષા સેતુ હેઠળ બહેનોને મહિલાઓને આત્મરક્ષણની તાલીમ આપવાની કાર્યક્રમની આજે શરૂઆત થઈ. આ કોલેજની વિદ્યાર્થીની બહેનોને સ્પેશિયલિસ્ટ યુએસી એક્સપર્ટ્સ મારફતે આ તાલીમ આપવામાં આવશે કે કોઈ પણ ઇસમ હોય કે ગુનેગાર હોય તેની સામે આ લોકો કેવી રીતે કોન્ફિડન્સથી પોતાના રક્ષણ કરી શકે. સ્વાસ્થ્ય માટે તકેદારી રાખવી, જાગૃત રહેવું દરેક નાગરિકનું કર્તવ્ય છે. સુરત સિટી પોલીસ દ્વારા આ હેલ્થ અને આત્મરક્ષણ બાબતેની તાલીમ લગભગ 15,000 જેટલી મહિલાઓને આપવામાં આવશે. આમાં અમારી શી ટીમ જે સતત મહિલાઓની અને બહેનોની સુરક્ષા માટે કાર્યરત છે, આની સાથે સાથે 181 અભયમની માહિતી પણ આપવામાં આવશે, જેમાં સતત 181 નંબર ઉપરથી અભયમ પોલીસ અને કાઉન્સેલર હંમેશા બહેનો માટે ઉપલબ્ધ હોય છે. 1 સખી સ્ટોપ સેન્ટર જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એની બાબતે પણ માહિતી આપવામાં આવશે. અને શી ટીમની સાથે આ તમામ સ્ટુડન્ટ્સના સંવાદ ગોઠવવામાં આવશે, જેથી પોલીસ દ્વારા કરેલ વ્યવસ્થા અને પોલીસના પ્રયાસો બાબતે આ લોકોને જાણકારી મળે. તો મને વિશ્વાસ છે કે વધુમાં વધુ બહેનો આ આત્મરક્ષણની તાલીમના લાભ લેશે. સુરત સુરક્ષિત છે અને વધુમાં વધુ આ પ્રકારના કાર્યક્રમો થકી સુરતને વધારે સુરક્ષિત અને શાંત શહેર બનાવવામાં આપણે સફળ બનીશું. આમ સુરતમાં બની રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓ બાદ હવે પોલીસે મહિલાઓને ખાસ કરીને આત્મરક્ષણની ટ્રેનિંગ આપવા માટેની તૈયારીઓ કરી છે અને કોલેજોમાં આ પ્રકારના સેમિનારનું આયોજન પણ થઈ રહ્યું છે. સુરતથી ગુજરાત તક માટે સંજયસિંહ રાઠોડ નહેરા.